अवि अक्षरधामति अवनिमा जे
Swami Narayana, 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 Swami पवित्र ग्रंथ श्री भक्त चिंतामणि एक एक प्रकरण वाँचो
વાંચતા જ આનંદ આવી જાય એવો અદ્ભુત આ ગ્રંથ છે. કેવા એ ગ્રંથના શબ્દો છે. પછી પ્રભુ દીપધારિયા પોતે તે ગુર્જર દેશ લીળા કરી ગુજરાતમાં પંચાળ કર્યો પરવેશ સત્સંગી સોરઠના હાલારના હરિજન તેને ઉપર દયા કરી દીધા સૌને દર્શન દાસ ઉપર દયાળ ને દયા દિલમાં અતિ ગણી જાણો મારા જનને દિયું સંપત્તિ સુખ કણી જપ તપ તીર્થ કરતે નાવે ધરતે જોગીને ધ્યાન તે આવે જનને ભુવન ચાલી મેર કરી મેરબાન હે ફરે કરે પાવન પૃથ્વી જુએ જાણે અજાણે જન જગત આશ્ચર્ય જોઈને કરે ભાવે અભાવે ભજન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે. ગુજરાત પ્રાંતના જુદા જુદા વિભાગોમાં સોરઠ હોય, કાઠિયાવાડ હોય, હાલાર હોય કે ચડોતર હોય કે કચ્છ હોય, જે જે પ્રાંતમાં દયા કરીને ભગવાને વિચરણ કર્યું છે, સામે ચાલીને જે દર્શન આપ્યું છે, સ્વામી અહીંયા નોંધ કરે છે કે દિલમાં અતિ ગણી દયા. મનમાં એક જ વિચાર છે કે મારા આશ્રિત છે એને હવે મારે દુખી નથી રાખવા. જે જપ કરવાથી નમળે, તપ કરવાથી નમળે, તીર્થ કરવાથી જે મૂર્તિ અંતરમાં ધરાય નહીં, જે યોગીઓ જન્મો જન્મની સાધના કરવા છતાં જે મૂર્તિ અંતરમાં ન ધરાય, એ મૂર્તિ સામે ચાલી ઘરે ઘરે વ્યક્તિને મળીને એ ભગવાન મહેર કરી ભક્તોને સુખિયા કરે છે. કેવળ દર્શન નહીં, પૃથ્વીને પાવન કરે છે. સવારે સભામાં વાત થઈ, આજકાલ જે રમણ રેતીનો મહિમા છે, એવો મહિમા જ્યાં જ્યાં ભગવાન વિચરણ કર્યું છે ત્યાંનો છે. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય નિત્ય સંભાળી રાખવી. આ જગતના જે કંઈ આશ્ચર્ય કરનાર એને જોઈને, જેને જાણે કે અજાણે જે ભગવાનને નિરખ્યા ને એનું કામ થયું છે. જેને દર્શને દુષ્કૃત નાશે અને સ્પર્શે નાશે પાપ, તે હરિને સંભાળતા સૌ શુદ્ધ થયા છે આપ. કેવળ દર્શન, કેવળ સ્પર્શ માત્રથી એના અંતઃકરણ વિના સાધને શુદ્ધ થયા છે. લાગ્યો ભય લૂંટક જનને અને પાપીને પીડા થઈ, ડર્યા નર તસ્કરાય અને દુષ્ટ દુઃખ પામ્યા સહી. કળિયુગમાં સતયુગ કીધો પ્રભુ પોતે પ્રગટી, તે જાણે જન પોતા તણા ન જાણે કુડિયા કપટી. જે મનના મેલા હતા, જે પાપી હતા, અધમ હતા, તે લોકોને ભય લાગ્યો, એના અંતરમાં પીડા થઈ. આ ભગવાન સ્વામી નારાયણના પરચા, ચમત્કાર, ઐશ્વર્ય
એના કાર્યો જોઈને એને પીડા થતી હતી. હળાહળ કળિયુગના વાતાવરણ વચ્ચે જ્યારે સતયુગ જેવું વાતાવરણ સર્જ્યું છે, એવો સાધુ સમાજ તૈયાર કર્યો, એવો ગૃહસ્થ સત્સંગી સમાજ, બાઈઓ અને ભાઈઓના ઉજડા જેવા, એના વસ્ત્ર જેવા, એના જીવન જેવા, એના અંતઃકરણ. પણ કુડિયા કપટી હતા, વેસની દુરાચારી હતા, એ હવે ભોઠા પડવા લાગ્યા, શરમાવા લાગ્યા છે. આ સદાચારી સંગઠિત સમાજ જોઈને દુખી થવા લાગ્યા છે. ભગવાન સ્વામી નારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા, જે ફિલોસોફીથી કામ કર્યું છે, જે હોશિયારીથી કામ કર્યું છે, જે લોકોને કેમ આ દુરાચારમાંથી બહાર કાઢવા એની જે રીત એ શીખવા જેવી છે. ભક્તો, એ રીત આપણે આપણા ઘરમાં અપનાવવા જેવી છે. ભક્ત ચિંતામણી વાંચો, પુરુષોત્તમ પ્રકાશ વાંચો અને ઝીણવટપૂર્વક ચિંતન કરો કે ભગવાન સ્વામી નારાયણે જે હૃદય ઉપર જે જમાવટ કરી છે, લોકોના અંતરને ફેરવવા માટેની જે રીતો અપનાવી છે, કેવો એને પ્રેમ, હે કેવી એની બોલવાની રીત, શું ભગવાન સ્વામી નારાયણના હાવભાવ, લોકો આકર્ષાયા છે. બોટાદમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, દરબારો મહારાજને દંડવત પ્રણામ કરે, એટલે મહારાજે કીધું, બાપુ તમે જરાક જાળવજો હો, તમે બધા મોટા માણસો કહેવાઓ, તમે જ્યારે અમારે દંડવત કરો, તમારા જેવા બાપુ દરબારોને માટે જરાક શરમજનક કહેવાય, એમાંય પાછી તમે પાગ ઉતારી નાખો. મહારાજ, તમે કહો છો વાત સાચી છે, અમારા દરબારો પણ અમને એમ કહે છે કે તમે બધા ગાંડા થઈ ગયા છો, અક્કલ મઠાવ, તમને ખબર છે તમારી જ્ઞાતિનું ગૌરવ, એની ખબર છે તમને, જ્યાં સ્વામિનારાયણ દેખાય, જ્યાં સ્વામિનારાયણના સાધુ દેખાય, ત્યાં તમે પાઘડી હેઠી મૂકી, જોડા કાઢી, દંડવત પ્રણામ કરો, આપણો મોભો છે, પાગ ઉતરવી જ ન જોઈએ. જેમ તેમ જેને તેને જ્યાં ત્યાં વાંકા વળાય નહીં આપણાથી, ખબર છે, આપણો મોભો રહેવો જોઈએ. હા, આપણા કેડે તો તલવાર, જંભિયા, કટાર, આ હથિયાર હોય, વઢતી રહેવું જોઈએ, શરમ આવી જોઈએ તમને, એમ વઢે અમને અમારા દરબારો. પણ સ્વામિનારાયણ, તમે કોણ જાણે અમારા ઉપર કેવો જાદુ કર્યું છે, અમારી માની જાપ, તમે કોણ જાણે કેટલું અમને માન આપ્યું છે, કેટલું બધું અમને હેત આપ્યું છે, અમારાથી રહેવાતું જ નથી, તમે દેખો એટલે અમારાથી દંડત કર્યા વિના રહેવાય જ નહીં, શું કરીએ. ભગવાન સ્વામિનારાયણે એટલો બધો પ્રેમ આપીને દિલી જીત્યા છે, એટલો રાજીપો સંપાદન કર્યો છે. એટલું જ નહીં મહારાજ, અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં અમારી ખબર રખાવો, તમે આ બાપુ છે હો, મોટા માણસો છે હો, ખાવા પીવાની હારી અંબાર રાખજો, હોવાનું હારું રાખજો. મહારાજ, આટલું માન તો અમારા ઘરે નથી મળતું, એટલું તમે અમને માન અપાવ્યું છે. ખાન પાન પટવડે સર્વે જન સુખિયા બહુ, તે પ્રતાપ મહારાજનો પ્રગટ જાણ જાણે સહુ. નિષ્કુળાનંદ સ્વામી નોંધ કરે છે કે ભગવાન સ્વામી નારાયણ જેને આશરો આપ્યો છે, જેને ભગવાન સ્વામિનારાયણનું શરણું લીધું છે, તો ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા ઉતરી છે. અને પરિણામ શું આવ્યું છે, ખાવા રોટલો નહોતો, ટાણે ટાણે હવે, હે જે એક ટાઈમે જ ભોજન જમવા નહોતું મળતું, ચાર ટાઈમ હારા હારા ભોજન મળે છે, પહેરવા કપડું નહોતું, ત્યાં હે લીલા લહેર થઈ છે, પટારો ખોલો તો માય પૈસો ન મળે, કપડાના ચીથરા મળે, એ જે પટારા આજે પૈસાથી ઉભરાય છે. એક એક વ્યક્તિ જાણે છે આ ભગવાન સ્વામી નારાયણનો પ્રતાપ છે. પુરુષોત્તમ પૂરણ પ્રગટ્યા, અનેક જીવયો ધારવા, દયા કરી ફરે દેશમાં, નિજ જનના કારજ સારવા.
જે જે દેશમાં દાસ હતા ભજતા હતા ભગવાન ગોતી તેના ગામ પોતે દીધા દર્શન દાન લ્યો કેવી દયા ભગવાન પુરુષોત્તમ નારાયણની અનેક જીવને ઉધારવા દયા કરીને દેશો દેશ હરિભગત આવ્યા હોય સમયામાં પૂછી લીધું હોય તમારું ગામ કયું તમારું ગામ કયા ગામની બાજુમાં આવ્યું તમારા ગામ કોની બાજુમાં ને પછી તમારું ઘર ક્યાં એટલા બધા એડ્રેસ લઈ અને પછી ભગવાન સ્વામિનારાયણ ગામે ગામ ઘરે ઘર જઈને દર્શન દીધા છે ફરતા ફરતા ભગવાન સ્વામિનારાયણ પંચાળ દેશમાં આવ્યા છે ત્યાંથી ગુજરાત ડભાણમાં આવ્યા છે ભગવાન સ્વામિનારાયણે ડભાણમાં સંકલ્પ કર્યો છે આપણે હોળીનો ઉત્સવ અહીંયા કરવો છે ફૂલદોડ ઉત્સવ કરવો છે એવો સંકલ્પ કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણે યજ્ઞનો પ્રારંભ કર્યો છે સારી જગ્યાએ કીર્તિ ફેલાઈ છે બધાને આનંદ આનંદ છે સામગ્રીઓ ભેળી થઈ છે ખૂબ લોકો સંતો સેંકડોની સંખ્યામાં હજારોની સંખ્યામાં ભક્તો ભાઈઓ ભાઈઓ ભેળા થયા છે ખૂબ આનંદ છે નક્કી કરાયેલા પ્રમાણે ઉત્સવ દિવસ પછી દિવસ પસાર થાય ફૂલડોળના ઉત્સવને દિવસે ભગવાન નરનારાયણનું પૂજન થયું છે ભગવાનને ઝુલાવ્યા છે ભગવાનની આરતી સ્તુતિ પ્રાર્થના વાજિંત્રના નાદથી કીર્તનોનું ગાન થયું છે રંગોત્સવ થયો છે અદ્ભુત રંગોત્સવ દિવ્ય દિવ્ય દર્શન થયા છે સ્નાન વિધિ મહારાજ બધાને જમાડ્યા છે બપોર પછીના સમયમાં એક સભાનું આયોજન થયું છે એ સભામાં કેટલા બધા માણસો આવેલા સંતનો જેને જોગ થયો એ દોડીને આવી ગયા એના સગા સંબંધીઓ રોક્યા છતાં ઘરે રોકાયા નથી ઘરે રહેલા એના પિતા એના ભાઈ એના કાકા એને ખીજ ચડી છે કે છોકરા માનતા નથી આપણો બુઢો રોક્યો રોકાણો નહીં જગન કરવા ગયો છે સ્વામિનારાયણનો હાલો એના જગનમાંથી ઉપાડી આવીએ કોઈએ કીધું આપણા ભાઈને ઉપાડી આવી આપણા દીકરાને ઉપાડી આવી એમ બધા સંગઠન કરીને આવેલા હો આવ્યા તો ખરા પણ ભગવાન સ્વામિનારાયણે એ મોટી સભાનું આયોજન કર્યું મહારાજે તો સરસ મજાના સંતો દ્વારા કીર્તનો ગવડાવ્યા પછી સંતોને કીધું કીર્તન રાખો આપણે હવે ધૂન ગાઈએ સ્વયં પોતે તાલીઓ પાડે બધાને પ્રોત્સાહિત કરવા ઊભા થઈને બધાને કે તાલીઓ પાડો જોરથી ઊંચે અવાજે બોલો એવી રીતે બધાને ધૂનમાં મસ્ત કર્યા મસ્ત કર્યા પછી ભગવાન સ્વામિનારાયણે આખી સભામાં નિશીમ કારુણ્ય સુધામયેન વિલોકનેન અતિ મુદા સુભક્તમ બધાંજલિ દીનમ અવેક્ષમાણમ શ્રી નીલકંઠમ હૃદય ચિંતયામિ આખી સભા સામે આમ મહારાજે દ્રષ્ટિ કરી અને જ્યાં સંકલ્પ કર્યો કે બધાને સમાધિ થઈ જાઓ સભા તો ભરાયેલી અડખે પડખે ઉભેલા ઓલા લેવા આવ્યા હતા ને બધા જોતા હતા કે સ્વામિનારાયણ કરે છે શું તે બેઠેલા ઉભેલા બધા ઉપર ભગવાનની દ્રષ્ટિ બધાને સમાધિ થઈ બધાને સમાધિ થઈ ને સમાધિમાં દિવ્ય અક્ષરધામના દર્શન હો દિવ્ય મહારાજનું ધામ દિવ્ય ત્યાંના વૈભવો ત્યાંના દિવ્ય પાર્ષદો ભગવાનની સેવાના ઉપચારો ભગવાન દિવ્ય સિંહાસન ઉપર દર્શન આપે છે બધાના અંતર નિર્મળ બની ગયા છે શાંતિથી ભગવાનના દર્શન કરે છે ઘણી વાર સુધી દર્શનનો સુખ લીધું અને પછી મહારાજની ઈચ્છાથી બધા સમાધિમાંથી જાગ્યા હાસકારો થયો હાસ થાકી ગયેલો માણસને થાક ઉતરી જાય ગરમી ચડી ગયેલા વ્યક્તિને જ્યારે ઠંડી મળી જાય કેવો આનંદ આવે તરસ્યાને ઠંડુ પાણી પીવા મળે ભૂખ્યાને જમવા મળી જાય મનગમતું ભોજન કેટલો આનંદ આવે એ રીતે આજે તો મહા આનંદ ભગવાનના દર્શનનો બધા આનંદિત થઈ ગયા બધામાંથી રાગ દ્વેષ હે મારું તારું બધું નીકળી ગયું જોવા આવ્યા હતા ને એ કે મજા બોરી આવી હતી મજા ભલા
કે સ્વામિનારાયણના દર્શન, સ્વામિનારાયણનો સત્સંગ હારો, આપણે પણ કંઠી બાંધી લેવી જોઈએ. આવ્યા તા વિરોધ કરવા, આવ્યા તા મારી કુટીને પોતાના સંબંધીઓને લઈ જવા માટે, એ પણ તૈયાર થઈ ગયા. આપણે કંઠી બાંધી લઈ, આ લાભ લેવા જેવો છે. બધા કંઠી બાંધીને ઘરે ગયા. લ્યો, આ ભગવાનનું કાર્ય છે. ઓ, બહુ ધામધૂમથી આ ઉત્સવ ઉજવાયો. જોબન પગી આવેલો, ત્રણ ત્રણ દિવસ સુધી એ જોબન પગી, ત્રણ ત્રણ દિવસ સુધી મથ્યો, પણ માણકી ઘોડીને ચોરી શક્યો નથી, હાર્યો છે. અંતે ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારી છે. સંતો ભગવાન સ્વામિનારાયણ દેશ દેશાવરમાં ફરે છે. મહારાજે વિચાર કર્યો કે જગનમાં બહુ લાભ છે. જગનમાં એક તો જમવાનું સારું મળે, એટલે માણસ ઘરે કેદી નમડ્યું એવું સારું જમવા મળે ભાઈ, એટલે જમવાના બાને પણ માહણ ભેગા થાય. અને તમને ખબર છે ને, માણસની જિંદગીમાં જમવાની જેવી લિજ્જત છે એવી ક્યાંય નથી. આપણે ઉત્સવ કરીએ, જો ઠાકર થાળી ઉત્સવ કરીએ, તોય પૂછે પ્રસાદી શેની છે. સાકર સિંઘ હોય તો જમાવટ ઓછી હો, પ્રસાદી હારી હોય તો હારા માણ ભેગા થાય ભાઈ, જમવાનું સારું જુએ. મહારાજા યજ્ઞની અંદર ખૂબ જમાડ્યા, ખૂબ આનંદ થયો. ઘરે ઘરે જમણની વાતું થાય હો. પછી મહારાજે વિચાર કર્યો કે આ સમયમાં લોકો ભેડા થાય, એને બાને આપણે સત્સંગની વાતો એક સમૂહમાં થાય ને, બધા એક પ્રકારનો સાંભળે, એક પ્રકારનો સત્સંગ, એની રીતભાત ખૂબ આનંદ થાય. હવે આપણે પાછો જેતલપુર યજ્ઞ કરીએ હો. જેતલપુરમાં યજ્ઞનો આદર કર્યો, બહુ ધામધૂમથી 18 દિવસનો યજ્ઞ થયો. અને એ યજ્ઞમાં કીચક આવ્યો. કીચક આવી પોતાના શિષ્યોની સાથે. એ થેપાને ખબર નથી કે આ સાક્ષાત ભગવાન છે, એના સામે મારું કાંઈ નહીં ચાલે. છતાંય આવીને એના શિષ્ય મંડળી સાથે આવ્યો છે. દારૂ પીધેલો, લબાડ હાલતમાં એના શિષ્યો અડખે પડખે એનો મહિમા ગાય, સ્વામિનારાયણ આ અમારા ગુરુજી છે, એને પગે લાગો. હા, આવા ગુરુજી, આવા સંત આ દુનિયામાં ક્યાંય નહીં મળે. અમારા ગુરુજી તો 8-8 વખત કસુંબો ચડાવે, દારૂનું પાન કરે, 8 વખત કોઈ ન પીએ. એક વખત પીએ ને તો લફતા થઈ જાય, આ તો 8-8 વખત પીએ. અને પછી તો રજોગુણી વિષય ભોગની જ વાતો કરી છે. મહારાજ બધાને કીધું કે હમણાં બધા સાંભળજો, કાનમાં આંગળી દેવી હોય તો દઈ દેજો, સાંભળવા જેવું જાજું હશે નહીં. પાપની જ વાતો નકરી કરી છે. અને શ્રીજી મહારાજ એની સાથે સંવાદ વેદ શાસ્ત્ર પુરાણોના પ્રમાણો દઈને કર્યો છે. મહારાજ હાર્યા નથી, છેવટે એ હાર્યો છે. છેલ્લી બાગ કીધું કે મારે સંધ્યા વંદન કરવા જવું છે. એ ગાંડાના વરી સંધ્યા કહેવા, એ નીકળી ગયો. પણ શક્તિ ઉપાસક હતો ભગવાન સ્વામિનારાયણે. શક્તિની ઉપાસનામાં જે કાંઈ દારૂ માંસ એનો નિષેધ કર્યો, એટલે એને ગમ્યું નથી. બીજા બધા બાવાઓને ખબર પડી કે સ્વામિનારાયણે આપણી શક્તિ દેવી એની એનું ખંડન કર્યું છે, ભેખધારીઓ ખીજાયા છે, યજ્ઞ નિર્વિઘ્ન થયો છે. ઘરે ઘર, ગામે ગામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની વાતો થાય છે. વૈરાગી બાબાઓ બધા મનોમન ભેગા થઈને વિચાર કરે કે આપણે હતા નહીં એટલે સ્વામિનારાયણ નિર્વિઘ્ન યજ્ઞ કરી ગયા. હા, આપણે હત તો ખબર પડત કે કેમ યજ્ઞ થાય. પણ હવે આપણે બધા ભેગા થઈએ, હવે કેમ યજ્ઞ કરી લે જોઈ લઈએ, આવો બધા મનમાં વિચાર કરે છે. અને એમ કરતા ગઢપુરની અંદર મહારાજ પધાર્યા છે. મહારાજ સંતો ભક્તોને કહ્યું છે કે ફરી યજ્ઞ ક્યાં કરશું, બીજું સ્થળ ગોતો. ત્યારે બધા શોધતા 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 છેલ્લે એમ કીધું કે જેતલપુર જેવું કોઈ સ્થળ નથી, કારણ કે જેતલપુરમાં સગવડ બહુ સારી, જાડવા સારા અને તળાવ, એટલે નાવા ધોવાની જાજી ચિંતા નહીં, સગવડ બહુ સારી છે જેતલપુર. મહારાજ કે જેતલપુર સ્થળ સારું મારા માટે નથી લાગતું, કારણ કે અત્યારે રાજા રાજાના માણસો એ બધા વિફરેલા છે, બાવા ભેગધારીઓ એ પ્રાંતના બહુ વિફરેલા છે, બીજું સ્થળ ગોતો તો સારું.
બધા સંતો ભક્તો કીધું કે મહારાજ સ્થળ બહુ સારું છે, તમને પસંદ છે તો વાંધો નહીં, હાલો કરો આદર. આ બાજુ ખબર પડી છે સુબાને કે યજ્ઞ ફરીવાર જેતલપુરમાં થવાનો છે. જ્યાં જેતલપુરના યજ્ઞની તૈયારી થઈ રહી ત્યાં રાજાને ભંભેરણી કરી છે કે સાંભળી લે, પેલા જેતલપુરમાં યજ્ઞ થયો ત્યારે તારો બાપ મૂવો, હવે તારો વારો છે, હવે ચેતી જાજે, આ યજ્ઞ થવો ન જોઈએ, આ યજ્ઞમાં વિઘ્ન પડવું જોઈએ. આ બાજુ યજ્ઞની તૈયારી, યજ્ઞની સામગ્રીઓ, ચારે બાજુ આમંત્રણ અપાઈ ગયા, બધું વાતાવરણ થઈ ચૂક્યું છે. પણ એ સમય દરમિયાન ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં ગયા છે, ઘણા બધા સંતો ભિક્ષા માગવા જાય છે, સ્વામિનારાયણના સાધુને જોઈને ભેગધારીઓ વિફર્યા છે, સાધુને ખૂબ માર માર્યો છે, ખૂબ હેરાન કર્યા છે. મહારાજે કીધું કે સંતો તમે હવે સુરત જતા રહ્યો, અમે થોડાક જણા ધોકાપંથી અહીંયા રહીશું, તમે જાઓ અહીંયાથી. સંતોને મોકલાવી દીધા, બધા હરિભક્તોને ખબર પડી કે મહારાજ તમે આવું કેમ કર્યું, આ સંતોને મોકલાવી દીધા, એ સારું ન કહેવાય, અમે બધા અહીંયા બેઠા છીએ અને સંતોને ભાગી જવું પડે. મહારાજ અમને જાણ તો કરવી હતી ને કે સંતોને હાથ કેને અડાડ્યો છે, પૂછી લઈએ કેની માએ સવાસેર સૂંઠ ખાધી છે. મહારાજ કે અમે મૂક્યા છે ને એ બરોબર કર્યું છે. મહારાજ ખોખરામાં બ્રાહ્મણને ઘેર જ્યાં જમવા માટે ગયેલા, ચારે બાજુ વૈરાગી બાવાઓની ટીમ હલક પદુડા ઉતાવળા તકડા પોચી આવ્યા, હથિયારો લઈને, કોઈ પ્લાન નહીં, મારી નાખીએ બસ, સ્વામિનારાયણને મારી નાખીએ ને વાત પૂરી થાય. વેગીલા માણસને વિવેક હોતો નથી. તૈયાર થઈ ભગવાન સ્વામિનારાયણ જે ઘરમાં ભોજન જમતા હતા, ચારે બાજુ ઘેરો ગાલ્યો, ડેકારો બોલાવા લાગ્યો, અંદર રહેલા કાઠી સવારો અને બધા તૈયાર થયા કે આપણે હવે મહારાજની રક્ષા માટે કંઈક કરવું પડશે. હથિયારોને સજ્જ કરી લીધા છે. મહારાજના ભક્ત સંત થયેલા વેરાભાઈ એમને પણ સુરાતન ચડી ગયું છે કે આ સમય આપણે કામ ના આવ્યા તો શું કામના. તેણે પણ ઘરમાં કટાયેલી તલવાર એ લઈ લીધી, ઢાલ તરીકે ગોદડી લઈ લીધી, નીકળી પડ્યા બહાર અને બોલાચાલી થઈ, ઠોલાઠોલી થઈ અને પછી યુદ્ધે આવી ગયા અને એવા ખેલ્યા કે આખી ટીમને ત્યાંથી હટાવતા ચારને પાડ્યા ચોકમાં, ત્યાં જોડાવ્યા કોઈકના માથા કોઈના પગ, એમ કરીને ત્યાંથી ભગાડી મૂક્યા. મહારાજ ત્યાંથી વિદાય થઈ વિચરણ કરતા કરતા કચ્છમાં આવ્યા છે. મહારાજ કચ્છમાં આવીને કાગળ લખ્યો છે લોલંગર બાવાના મહંત ઉપર કે મેમદાવાદમાં તમે આવ્યા હતા પણ અમારાથી બહુ જાજી સેવા થઈ નથી, થોડાક જણાને પ્રસાદ દીધો, એ પ્રસાદ દેવાનો બાકી, અમને હોશ રહી ગઈ છે, અમે ડભાણમાં યજ્ઞ કરવાના છીએ, ત્યાં તમે જરૂર પધારજો. હા જરૂર પધારજો, ત્યાં યથા યોગ્ય અમે તમારી સેવા કરીશું. એનાથી પહેલાં આ જેતલપુરના યજ્ઞની તૈયારી થાય છે. મહારાજ યજ્ઞમાં આવી ગયા. આ બાજુ વાતાવરણ જાણી લીધું કે આ યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવવાના છે. મહારાજે કીધું આવેલાને આપણે ફેલ કરી નાખવાના છે, એની જોરદાર તૈયારી હોય, અહીંયા કાંઈ ન હોય એવું કરવું છે. મહારાજ કે સીધું સામગ્રી જે કાંઈ છે ઉપાડી જાવ, ડભાણ અહીંયા કાંઈ નહીં, સફાઈ કરી નાખો, બીજી વાત ખોટી. અહીંયા જમાવટ કરીને આવે અને સંકલ્પ કરશે આપણે આમ કરશું, યજ્ઞ છીનભીન કરશું, આટલા જણાને મારશું, આમ કરશું તેમ કરશું, કાંઈ કરવા મળે નહીં, ફેલ થઈ જાય એવું કરીએ. અને એવું જ કર્યું, હો સામગ્રી બધી ડભાણ પહોંચાડી દીધી. આ બધા જબરજસ્ત માહોલ લઈને આવ્યા, જાણે કંઈક કરશું તો અહીંયા કાંઈ ન મળે, એટલે ફેલ થઈ ગયા. પછી પ્લાન ફેરવ્યું. મહારાજે ડભાણમાં યજ્ઞનો આદર કર્યો, ત્યાં પહોંચ્યા, મહારાજને મળ્યા. મહારાજ કે તમે આવી ગયા, બહુ સારું થયું, અમારે અહીંયા જમવાની વ્યવસ્થા છે પણ તમારું ભોજન જેતલપુરમાં છે કે જાઓ. હા તમારી વ્યવસ્થા, તમારા સારું જગન જેતલપુરમાં કર્યો છે, એમ મજાક કરીને મહારાજે ત્યાંથી મૂક્યા છે. ભગવાન સ્વામી નારાયણ આવડા મોટા ઉત્સવો કરીને લોકોને ભેળા કરે છે, લોકોને ખૂબ ખૂબ આનંદ થાય છે. ઠેકાણે ઠેકાણે સ્વામિનારાયણ ભગવાનના ઉત્સવની જ વાતો થાય છે. દેશી લોકો વિઘ્ન કરવા આવે છે,
મહારાજ ફરતા ફરતા કારિયાણી કાઠિયાવાડ પ્રાંતમાં વિતરણ કરતા શ્રીજી મહારાજ ભાદરા જોડિયા એવા બધા ગામોમાં વિતરણ કરે છે. કચ્છમાં આવ્યા ઘણો થયો છે. કચ્છના હરિભક્તો મનમાં વિચારે છે કે આપણે મહારાજને બોલાવી લાવીએ. કચ્છમાં મહારાજ પધારે એટલે સુંદરજી સુથારને મોકલ્યા છે. તૃણા બંદર વાહણમાં બેસી જોડિયા બંદરે ઉતર્યા છે. જોડિયામાં સત્સંગીઓના ઘર, એમાં હરબાઈને ઘરે સુંદરજી સુથાર ગયા. શ્રીજી મહારાજ જોડિયા બંદર છે. મહારાજ ઓચિંતાના મળી ગયા. નીકળ્યા હતા મહારાજ ક્યાં હશે, કયા ગામમાં હશે, શોધીને મહારાજને પાછા કચ્છમાં આપણે લઈ આવશું. ત્યાં મહારાજ અચાનક જોડિયામાં મળ્યા. મહારાજ તમે અહીંયા? તો કે હા. મહારાજ કચ્છ ભૂલી ગયા, કચ્છમાં ક્યારે પધારશો? મહારાજ કે નક્કી કાંઈ નથી. હે, નક્કી કાંઈ નથી, આવવાનું છે એ સાચું, ક્યારે આવીએ નક્કી નથી. જોડિયામાં હરબાઈ મહારાજના માટે થાળ બનાવી રહ્યા છે. મહારાજ અને સુંદરજી સુથાર રસોઈ બને ત્યાં સુધી હાલો આપણે સી સાઈડ જઈ આવીએ, એટલે કે દરિયા કિનારે ફરી આવીએ. દરિયા કિનારે આવ્યા છે, વહાણ જોયા છે, એક મોટું વહાણ કાંઠે નાંગરેલું, માલ ભરાતો હતો, લોકો બેસતા હતા. સુંદરજી સુથાર ને મહારાજ કે કચ્છના વાણ અહીંયાથી જ ઉપડે છે ને કાં? તો કે હા. તો આ વાણ ક્યાંનું ભરાય છે? પૂછી જોયું તો કે કચ્છનું વાણ છે. મહારાજ કે કચ્છનું જ વાણ હોય તો હાલો ને બેસી જઈએ, થઈએ હાલતા. નક્કી કરી નાખ્યું. હો, અહીંયા હરબાઈ મહારાજને માટે થાળ બનાવે છે. થાળ તૈયાર થાય એટલે મહારાજને જમાડીએ, આવો એક સંકલ્પ. અને આ બાજુ મહારાજ નિર્ણય કરી નાખ્યો કે હાલો આજે જ આપણે કચ્છમાં જઈએ, આ વહાણ છે બેસી જઈએ. પૂછ્યું છે નાવિકને, ભાઈ આ વહાણ કચ્છ જાય છે? તો કે હા, હાલવું છે, વિચાર છે. મહારાજે પૂછ્યું કે ભાઈ આ વહાણ બરોબર છે ને? તો કે બરોબર. આ તમે દરિયામાં વહાણની ખેપ કરો, એમાં કોઈ વહાણ ડૂબે? તો કે ભાઈ એ તો એવું છે કે હોયકમાં એકાદુક ડૂબે, સોમાં એકાદુક કંઈક વાવાઝોડું આવે તો ડૂબે. તો આ 100 માઇલું એ નથી ને, આ 100 માઇલું નથી ને, ડૂબી જાય એવું નથી ને. એટલે ઓલ્યો કે ભાઈ આ જો આ બધા મોટા મોટા શેઠિયા ઘરાસદા કુટુંબવાળા એ આવા પ્રશ્ન નથી પૂછતા ને, તમારો વાંય કાંઈ છે નહીં રોનારું. હે, તો તમે શું કામ પૂછો છો? હાલવું હોય તો બેસી જાઓ. મહારાજ કે તો ભલે લ્યો, હાલો બેઠા. સુંદરજી સુથાર મહારાજ બેસી ગયા અને વાતો કરતા કરતા હાલતા હાલતા વાહણ આગળ વધ્યું. હરબાઈ વિચાર કર્યો, થાળ તૈયાર થયા, મહારાજ પહોંચ્યા નહીં. બહાર આવીને જોયું, અડખે પડખે જોયું, ક્યાંય તપાસ કરાવતા મહારાજ મળ્યા નહીં. વિચાર કર્યો, મહારાજ નીકળી ગયા એવું લાગે, સુંદરજી કચ્છવાળો આવ્યો હતો, કદાચ ટપાવી ગયો એવું લાગે, પટાવી ગયો મહારાજને. ધ્યાન લગાવ્યું, આ બાઈ તો જુઓ કેવો સત્સંગ, હે, કેવી એની નિષ્ઠા, કેવી એની સાધના. આંખો બંધ કરીને જોયા મહારાજને. ત્યાં તો જોયું કે મહારાજ તો વાણમાં બેસીને કચ્છને રસ્તે રવાના થઈ ગયા. લ્યો, અમને રસોઈ બનાવવાનું કે, અને જમ્યા વગર હાલ્યા. રસ્તામાં કોણ દેશે ખાવા બિચારાને? હે, કેમ જાય જોઈ લઉં. કે લ્યો, એમ કરીને બાઈ પોતે વાવાઝોડા રૂપે થયા. તાકાત તો જુઓ, ભગવાનનું ભજન કરવાથી, ભગવાનની આરાધના કરવાથી કેવી સામર્થ્ય આવે છે. બાઈ વાવાઝોડા રૂપે થયા. વાવાના ટાઈમ જ નહોતા અને એ સમયે વાવાઝોડું ઉપડ્યું અને વહાણ બેકાબુ થયું. અને સઢને આમ કંટ્રોલ કરે પણ વાણ કંટ્રોલમાં આવે નહીં, એટલે ફરી ફરીને ઓલ્યા ખારવા મહારાજ આમે જુએ, ત્રણેય નજરે જુએ કે આ કમળ ટોણીઓ લાગે રહ્યો, કે આ પૂછપૂછ બહુ કરતો હતો, કે હો આ કદાચ આ જ હશે કે હા. તી મહારાજ અમે વારે વારે જુએ ને ઓલે દોરણાથી કંટ્રોલ કરે, કેમે કંટ્રોલ ન થાય? મહારાજ કે કાં મારા અમે કેમ જુએ રો? હે, કે તારા ધંધા છે કે આમ? હાથ ખંખેરી ખંખેરીને કેવો, તારા ધંધા છે કે આમ? મહારાજ કે તને મારામાં શંકા હોય તો નથી બેસું, લે તારા વાહણમાં. એમ કરીને મહારાજ સીધા દરિયામાં કૂદકો લગાવ્યો.
મહારાજ કુદકો લગાવ્યો, પાણી તો ઘણું બધું ઊંડું હતું, પણ મહારાજ જેમ પૃથ્વી ઉપર હાલે ને એમ પાણી ઉપર મંડ્યા, હાલવા હાલવા મંડ્યા. એટલે સુંદરજી સુતાર કે મહારાજ વિના હું પાછો કચ્છમાં જાઉં તો લાગો કેવું, બધાય મને વટે, મહારાજ વગર મારે નથી જવું. એને ઝંપલાવ્યું દરિયામાં, પાછળથી રાડું પાડે, મહારાજ ક્યાં જાઓ છો? મહારાજ કે હમણાં પૂછમાં હાલે વાવ. મહારાજને તરતા જુએ ને પોતે તરતો થઈ ગયો. સુંદરજી સુધાર પણ ડૂબ્યા નહીં. મહારાજ કે હાલ્યો, બીજું વિચાર જે નહીં, હાલ્યો. એમ કરતે કરતે કાંઠે આવી ગયા. એને નવાઈ લાગી, હું પણ પાણીમાંથી હાલ્યો, એક નવાઈની વાત કહેવાય કે હો. હા મહારાજ કે હજી તને ટ્રાય કરવી હોય તો જા ચેક કરી. જેવો પગ મૂક્યો તો હાલે ગયા અંદરો અંદર. ઘરે આવ્યા છો હો હરભાઈને ત્યાં. હરભાઈ કે મહારાજ કેમ જી આયા કચ્છ? હે મહારાજ કે બેન, તારી ભક્તિ તારી ભાવના મને પાછો લઈ આવી. મહારાજને પાટલે બેસાડ્યા, મહારાજને જમાડ્યા, સુંદરજી સુથારને જમાડ્યા, પૂજા કરી, મનોરથો પૂરા કર્યા. મહારાજને કીધું કે મહારાજ હવે તમારી ઈચ્છા પ્રમાણે જ્યાં જવું હોય તો તમને છૂટી છે. ભગવાનના આ હળાહળ કળિયુગમાં કેવા કેવા પરમ એકાંતિક ભક્તો હતા. એવા એવા ભક્તોના ભગવાન સ્વામિનારાયણે મનોરથો પૂર્ણ કર્યા, કચ્છનું વિચરણ કરી પાછા ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા આવ્યા છે સોરઠ, કાઠિયાવાડ વિચરણ કર્યું છે શ્રીજી મહારાજ, વિજાપર, ગેરિતા, વિસનગર, ઊંઝા, મહેસાણા, કરજીસણ, જેતલપુર, આ ગામડાઓમાં વિચરણ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં પધાર્યા છે. ફાગણ મહિનો આવ્યો છે. મહારાજે વિચાર કર્યો, હોળીનો ઉત્સવ અને સ્વામિનારાયણ જે કાંઈ ઉત્સવની પ્રવૃત્તિ કરી છે એ ઉત્સવ ફિલ્ટર કર્યા છે. આજે પણ જગતમાં હોળીના ઉત્સવો રમાય છે, લાલ કાળા જાત જાતના કલરોથી માણસ રંગે, ફગવા બોલે, ગાળો બોલે, ફટાણા બોલે, પણ એ જ ઉત્સવને પરિવર્તિત કર્યો. કારણ કે ઉત્સવ પ્રિયા ખલુ માનવા, માણસને કાંક ઉત્સવ જોઈએ અને આ સંપ્રદાય ઉત્સવ પ્રધાન છે. ભગવાન સ્વામિનારાયણે ઉત્સવને મેટાવ્યા નથી, ઉત્સવને ફિલ્ટર કર્યા છે, ઉત્સવને સુવ્યવસ્થિત કર્યા છે, નિર્દોષ બનાવ્યા છે. મહારાજ આ ફૂલડોળનો ઉત્સવ રંગોત્સવના રૂપમાં ઉજવ્યો છે. ભગવાન નરનારાયણ દેવની જયંતી, તે દિવસે ભગવાનનો ફૂલનો હિંડોળો બને, ભગવાન હિંડોળે બિરાજે, ભગવાનની પૂજા થાય અને પછી રંગોત્સવ થાય, નિર્દોષ એવો રંગોત્સવ થાય. હોળી રમવા માટે ભગવાન સ્વામિનારાયણે ભક્તોને આજ્ઞા આપી છે કે રંગ તૈયાર કરો, ગુલાલ તૈયાર કરો અને ભક્તોની સામ સામે રંગોત્સવ માટે ટોળીઓ તૈયાર કરી છે. પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા યોલાસ, તિયા હરિજનને તેડાવ્યા, દસ વીસ સંત પણ આવ્યા, પછી સુંદર આણ્યો સમાજ, રંગ કેસર રમવા કાજ, તેલ ફૂલેલ ગુલાલ ઘણા મેલ્યો, સમાજ નો રાખી મણા. રંગ તૈયાર થયો, પિચકારીઓ તૈયાર થઈ, સામ સામે ટીમો તૈયાર થઈ અને ભગવાન સ્વામિનારાયણે રંગ પિચકારી ભરી, એક એક ભક્ત ઉપર, એક એક સંત ઉપર એ પિચકારી ઢોળી છે, સામે ભક્તોએ ઢોળી છે અને સામ સામે રંગોત્સવ થયો છે. ધામધૂમથી એ રંગોત્સવ જામ્યો છે. અરસ પરસ રંગ ઉડાવવાથી, ગુલાલ ઉડાવવાથી લાલ ચોળ, આકાશ લાલ લાલ બની ગયો, પૃથ્વી લાલ લાલ બની ગઈ, રંગોત્સવથી પૃથ્વી કદવ કીચડવાળી બની ગઈ છે. ખૂબ વાતાવરણ સુંદર બન્યું છે, હોંસ હોંસથી રમ્યા છે, બધા જ ભક્તોની હોંસ પૂરી થઈ છે, ખૂબ આનંદ થયો છે, રંગે રંગાયેલા છે, ઉત્સવ પૂરો થયો. મહારાજે બધાને ભીના કપડે એમને એમ બેસાડ્યા છે. મહારાજે સંતો ભક્તોને કહ્યું છે કે આજે અમે ખૂબ રાજી થયા છીએ, કંઈક માગો, કંઈક માગો. કેવું દ્રશ્ય હશે! રંગ સો રંગે રંગ્યા રંગ,
गिलो रस बस थया छे गाजो कहे सुनो तामे मांगो भगवाते आपिए पचीनात कहे सुनो રંગોત્સવ થયો, ભીના કપડા, મહારાજે મસ્તક ઉપર પાગ ધારી છે, પાગ પણ ભીની છે, રંગથી પાગ નીતરી રહી છે, ગાલમાં ગુલાલ, સારાએ વસ્ત્રમાં ગુલાલ ખરડાલો છે, બધાએ ભક્તો લાલ લાલ છે. આજે મહારાજ બધા ભક્તો ઉપર રાજી છે. ભક્તોને કહ્યું છે કે ભક્તો આજે અમે તમારા ઉપર બહુ રાજી છીએ, કાંઈક માગો. માગવાનું કીધું એનો અર્થ આજે હરિભક્તોની કસોટી છે. હરિભક્તોના દિલમાં કેવા વિચારો ચાલે છે, શું ગમે છે, શું નથી ગમતું, એનો પણ ખ્યાલ આજે આવશે. હરિભગતનું લેવલ ક્યાં સુધીનું છે એ પણ ખબર પડશે. કેવી કેવી એની ઈચ્છાઓ છે એ આજે જાણવા મળશે. મહારાજ કે
આજે અમે તમારા ઉપર બહુ રાજી છીએ, કઈક ફગવા માંગો, તમારી અંતરની ઈચ્છા અમારી આગળ કહો. ભક્તોએ કહ્યું, મહારાજ અમે માંગશું ખરા, તમે પાછા રાજી દઈને દેજો એ ખરા. હો મહારાજ કે આજે અમે તમારા માટે બહુ રાજી છીએ, મન માગ્યું અમે દઈએ તમને, લ્યો જે માગો તે આપીએ. એટલે ભક્તોએ કહ્યું છે કે મહારાજ લ્યો તો અમે માગીએ છીએ. ભક્તો કેવું માગ્યું છે એ ભક્તોએ, આપણે પણ ભગત છીએ, આપણે પણ ઓચિંતાની માંગવાની વાત આવી જાય. જોકે માંગ્યા પહેલા જ આપણો લિસ્ટ તૈયાર જ હોય, માંગવાનું કેવું એ ન પડે, એનાથી પહેલા કે તો ચાલુ જ હોય આપણો. એમ થાય કે અહીંયા આપણી ઓળખાણ છે, અહીંયા હે કહેવા જેવી વાત છે, તો પહેલેથી જ કહી દે સ્વામી થોડુંક આમ છે, હો થોડુંક આમ છે, હો કાંઈક ને કાંઈક તકલીફ તો હોય જ. પણ આ ભક્તોને દેહના વ્યવહારમાં હોય જ આ સંસારના ક્રમ પ્રમાણે, પણ આ ભક્તો કેવું માગ્યું છે. કેટલા સુંદર શબ્દો છે જેની નોંધ નિષ્કુળાનંદ સ્વામી કરી છે. સારું જગત નર નારીઓ અવરાયેલા છે, માયાથી જકડાયેલા છે. કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, સારું એ જગત કનક અને કાંતાથી બંધાયેલું છે. મહારાજ આ તમારી માયાથી અમે અવરાઈ નહીં એવું વરદાન દઈએ. મહારાજ તમારે વિશે ક્યારે મનુષ્ય બુદ્ધિ ન આવે, તમે માનસિક લીલા કરો કે દિવ્ય લીલા કરો, એ લીલામાં અમને અલૌકિક જ ભાવ થાય. જે કોઈ તમારા સત્સંગી હરિભક્તો છે એનો કેદી અભાવ ના આવે, કારણ કે અશક્યતા છે બધી. ભગવાનની નવી નવી લીલા દેખો, ભલ ભલાના દિલ હચમચી જાય. ભગવાન આ પૃથ્વી ઉપર હોય ત્યારે તો અજાણ્યા જૂસ પૂર જોશમાં વહેતા પાણીનો જેમ વિશ્વાસ ન કરાય, એમ ભગવાન આ પૃથ્વી ઉપર હોય અને લીલા કરે તો આપણી ટેક રહે કે ન રહે
હા એવું કામ છે. અને હરિભગતના સમુદાયમાં રહેતા હોઈએ, હરિભક્તોની સ્વભાવ પ્રકૃતિ જોઈએ, અને ત્યાં હરિભગતનો મહિમા રહે ને બહુ અઘરું કામ છે. હરિભગતનો પણ અભાવ કદી ન આવે. ગમે એવો દેશ, ગમે એવો કાળ, ગમે એવી ક્રિયા, મહારાજ કહે દે તમને ન બોલીએ, ગમે એવા દેશ કાળમાં વિપત્તિમાં આવી જઈએ તમે ક્યારે પણ બોલાય નહીં, તમે આપેલા નિયમ ધર્મ ત્યારે ચૂકીએ નહીં. મહારાજ તમારા ભજનમાં જે કાંઈ આડું પડે મહારાજ અમને કોઈ નડનડી શકે એવી કૃપા કરજો. મહારાજ એટલું અમે તમારી પાસે માંગીએ છીએ, એટલું દયા કરીને તમે આપજો. અને હવે જે અમારી માંગણી છે એ એવી છે, કદાચ અમે માંગીએ તોય દેજો નહીં. હા અમારો સ્વભાવ છે, માનુષિક સ્વભાવ પ્રકૃતિને વશ થઈને કદાચ માંગણી કરી લઈએ ને તો આટલી વસ્તુ ન દેજો. કઈ આગળ કહે છે કે દી દે સો મા દે હાભિમાન દેહાભિમાનના કારણથી મહારાજ તમે અંતરમાંથી નીકળી જાઓ, વિસરાઈ જાઓ, ક્યારે પણ સંસારી સુખ દેજો નહીં, કુસંગીનો સંગ પણ દેશો નહીં, અધર્મ થકી અમારો ઉદ્ધાર કરી લેજો, અમને ઉઘારી લેજો, વિમુખમાં ક્યારેય પણ અમને હેત ન થાય. કારણ કે વિમુખ વિખ આપે વાતમાં કરી હેત અપાર. જેના અંતઃકરણની અંદર ભગવાન અને ભગવાનના સંત ભક્ત આચાર્ય ને વિશે અભાવ હોય છે, બહુ હેત કરી અને આપણને પણ અભાવમાં મૂકી દે જગતની મોટાઈ દેશોમાં, કારણ કે આ જગતની કોઈ પોસ્ટ મળી જાય, કંઈ પર્સનાલિટી મળી જાય, કોઈ સમાજની અંદર સત્સંગની અંદર જરાક અગ્રસ્થાન મળી જાય, તેનો પાવર અવશ્ય ચડે, એનો કેપ ચડ્યા વિના રહે નહીં. માણસને બીજા માણસ કરતાં જરાક વિશેષ થવા મળે તો એનો પાવર આવ્યા વિના રહે જ નહીં. હો બીજી તો શું વાત કરીએ, બે હારા દાગીના પહેરે આવું તો એનો પાવર ચડી જાય. હારા અણીદાર ચમકદાર બૂટા પહેર્યા હોય ને તો એ જરાક ચાલ બદલાઈ જાય. હારા કપડાં પહેરી લીધા હોય, માથાની સ્ટાઇલ મસ્ત મજાની કરી હોય, જેલ બેલ નાખીને ઊંચા નીચું કર્યું હોય, રાઇટિંગ કરાવી હોય સાઈડમાં,
તો એમ થાય કે ચાર માણ જુએ, હારું અતર નાખી આવ્યો હોય, જુએ વાય કોઈ આવે રહ્યું આપણી સુગંધ લઈને. ગણાય ને તો હારી સુગંધ લાગે, કરતા કરતા વાય દોડતા આવે, આ ક્યાંથી આવ્યું? હા હા, બધાય માણસને એમ છે કે કાંઈક હું વિશેષ થાઉં બીજા કરતા, અને જરાક વિશેષ થવા મળે એટલે એનો પાવર આવ્યા વિના રહેતો નથી. ગાડી લઈ આવી હોય ને સારી એસેસરી ફિટ કરાવી હોય ને તો એ જરાક નીકળે બધા માણસો વચ્ચેથી, જરાક લીવરને વધઘટ કરે, હોર્ન બગાડે, બધું કરે. હા ભલે માય પેટ્રોલ નાખવા પૈસા એનો હોય, કેરોસીન નાખીને નાખતો હોય. માનવની પ્રકૃતિ છે કાંઈક હું વિશેષ થાઉં. દેહાભિમાન માણસને શું નથી કરાવતું. ખંભાતનો સદાશિવ ભાઈ, કેવો ભગવાનનો પરમ એકાંતિક ભક્ત, નિષ્કુળ આમાં ગોપાળાનંદ સ્વામીના શિષ્ય છે, એને બહુ હોંશ હતી. સુખી માણસ, હારી હવેલી બનાવી લાકડાની, ન્યારું ન્યારું ફર્નિચર ગોઠવ્યું, એવી ડિઝાઇનો, એવી કમાનો, એવા થાંભલા, એવા દરવાજા, એવી બારીઓ, અદ્ભુત. જેટલો શોખ હતો બધો જ શોખ ઘરમાં ખડકી દીધો. મનમાં એમ થયું કે આપણે આ હવેલીનું વાસ્તુ કરવું, પણ વાસ્તુ એવું કરવું હજારોની સંખ્યામાં સંતો ભેળા થાય, હજારોની સંખ્યામાં હરિભક્તો ભેળા થાય, અને આવીને આપણું મકાન જુએ અને અંગુ આંગળી બે ભેગા કરીને એમ કહે કે ભાઈ સદાશિવ તને ધન્ય છે કે કે કામ કરી જાણે રહો તું, હો ખરેખર તે ખર્ચો કર્યો, હો આપણો વાસો કોઈ થાબડે, અને જ્યાં જ્યાં જાય જે જે ગામમાં જઈને વાત કરે કે ઓહો સદાશિવે કાંઈ હવેલી બનાવી છે, કાંઈ હવેલી બનાવી છે, કાંઈ ઈ કેવડાવા માટે થઈને વડોદરા આવ્યા છે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં સ્વામીને કીધું કે સ્વામી હવેલીનું વાસ્તુ કરવું છે, અને વાસ્તુ સારી રીતે ફર્સ્ટ ક્લાસ કરવું છે. ગોપાળાનંદ સ્વામી તો માપ કાઢી ગયા કે આને હવેલીમાં બહુ હેત થઈ ગયો છે, છે મારો શિષ્ય, આ એને બંધન છે, દેહાભિમાન છે, અને પોતે રચેલી આ માયા એમાં એને મોહ બહુ છે. ભજનમાં વિક્ષેપ કરશે, ધ્યાનમાં હે માનસી પૂજામાં સતત આનું જ એને ચિંતવન છે, ને બહુ ચિંતવન કર્યું છે. તમને ખબર છે ને, કાંઈ પણ વસ્તુ કંઈક બનાવવી હોય ને ઘણું બધું ચિંતવન કરીએ ત્યારે એનું સર્જન થતું હોય છે, એટલે બહુ મહેનત કરી 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 કારીગરો સાથે બેસી બેસીને આવું સરસ મજાની હવેલી બનાવી, હવે એને વાસ્તુ પણ દબદબાપૂર્વક કરવું છે. બહુ આસક્તિ છે એમાં, પણ જો જીવ આમાં રહી જશે તો ઠીક નહીં થાય. એટલે સ્વામી કે કાંઈ વાંધો નહીં, ધીરે અહીંયા થોડાક દિવસ આપણે બેસીએ, સત્સંગ કરીએ, દિવસ અનુકૂળ આવે પછી આપણે એની ગોઠવણી કરીએ, આ દિવસે વાસ્તુ કરીશું એમ વાતો કરે સ્વામી. કથા વાર્તા કરે એવા સમયમાં પાછળથી સમાચાર આવ્યો, ચિઠ્ઠી આવી કે સદાશિવભાઈની હવેલી બળી ગઈ. એટલે ગોપાળાનંદ સ્વામી પાસે આવેલી ચિઠ્ઠી સ્વામીએ પોતાની ગાદી નીચે દબાવી દીધી કે જો હું સદાશિવને, એને કીધું ભાઈ આ સદાશિવ પાસે સમાચાર ન પહોંચાડતા, બોલો મને કીધું હું ન જતો, નહીં તો શું થશે, હાર્ટ એટેક, હા પ્રોબ્લેમ થઈ જશે. એટલે પછી ચિઠ્ઠીને સ્વામીએ દબાવી અને એવી સત્સંગની વાતો કરી, એવી સત્સંગની વાતો કરી, આ હવેલીનો મોહ, આ સંસારના એક એક પદાર્થનો મોહ, દેહને મોહ, દેહના સગા સંબંધીનો મોહ નીકળી જાય એવી એવી અદ્ભુત વાતો કરી. અને વાતો કર્યા પછી સદાશિવ મન દઈને એને સમાગમ કર્યો, એકાંતમાં બેસી અને પૂછ્યું છે કે સદાશિવ ભાઈ કેમ કરશું વાસ્તાનું, સ્વામી તમે કયો એમ કરીએ, હવે આ વાસ્તુ તો વાસ્તુ જ છે, આ જગત બધું નાશવંત છે તમે જાણો છો, એનું આપણે જાજો મોહ ન રખાય. સ્વામી તમે એવી વાતો કરી હવે મને મોહ નીકળી ગયો છે. સ્વામી કે કદાચ આપણે વાસ્તુ ન કરીએ તો કાંઈ વાંધો નહીં હે, અને કદાચ એ હવેલી એવી વાતો કરતાં કરતાં લઈ ગયા, હવેલી કદાચ બળી ગઈ હોય તો સ્વામી એમાં શું, એક દી જગતમાં જેનું સર્જન થયું છે એનો એક દિવસ નાશ છે, આજથી 25 વર્ષ 50 વર્ષ હો વર ગમે ત્યારે જેનું સર્જન થયું એનો નાશ છે છે ને છે. સ્વામી કે વાંધો નહીં, તો તારી હવેલીનો સમાચાર આવી ગયો છે, બળી ગઈ છે. હા
પણ ભાઈ એમાં મોહ નીકળી ગયો હતો તો વાંધો ન આવ્યો. હે, જો મોહ હોત ને તો આ દુનિયામાંથી હાલ્યું જવું પડત. ભક્તો, આપણે જ સર્જેલી માયા આપણને જ ફસાવે, જેમ કરોડિયો ઝાડું બનાવે અને એ જ ઝાડું એનો નાશ કરી નાખે, એમ આપણે પણ માયા ઝાડ ફેલાવીએ છીએ. પણ આ કથા એ કહેવા માગે છે કે ભગવાન પાસે એવી સતત માંગણી કરતા રહો કે આ માયામાંથી અમને મુક્ત રાખજો. આ પ્રાર્થના ભક્તોએ આપણા માટે કરી છે, જેની નોંધી નિષ્કુળાનંદ સ્વામીએ કરી છે. કેવી સરસ માંગણી કરી છે કે અહંકારી સ્વભાવ અમારામાંથી નીકળી જાય એવી કૃપા કરજો. ભગવાનના ભક્તનો અભાવ અમારામાંથી નીકળી જાય એવી કૃપા કરજો. દેહ સુખ સંયોગ આ બધું અમારામાંથી નીકળી જાય એવી કૃપા કરજો. મહારાજ કે જાઓ, તમને વર આપ્યો છે, તમે અમારી માયામાં નહીં મૂંઝાઓ, દેહાદિકમાં નહીં બંધાવો, અમારી ક્રિયામાં તમને ક્યારે પણ દોષ નહીં આવે, હરિભગતનો પણ તમને ક્યારે અભાવ નહીં આવે, એમ રાજી થઈને ભગવાન સ્વામી નારાયણે બધા ભક્તજનોને આશીર્વાદ ફગવા આપ્યા છે. ભક્તો, આવી કથાઓ આવા સમયાઓની અંદર આવીએ ત્યારે પહેલો કંઈક સંકલ્પ કરીને આવીએ. સત્સંગી જીવનના મહાત્મ્યમાં લખ્યું છે કે હું આજે કથામાં જાઉં છું, શા માટે જાઉં છું, એ પેલું નક્કી કરીને જાઓ. આવીને કથામાં પડીએ એમ નહીં, કથામાં કંઈક લઈ જવું છે એવો કંઈક ઠરાવ કરીએ. મારે ભગવાનમાં પ્રેમ વધે, હું ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપ સાંભળું અને મહારાજમાં મને હેત થાય, ભગવાનના સાધુમાં મને હેત થાય, ભગવાનના ભક્તમાં મને હેત થાય, કોઈ હરિભગત કે સાધુમાં મને અભાવ આવી ગયો છે એમ નીકળી જાય, મારા કોઈ કુટેવ છે, હે મારામાં કોઈ અવગુણ છે એ નીકળી જાય, એવા હેતુથી મારે આજે કથામાં જ આવવું છે. અને એ હેતુ લઈ અને પોતાના જીવનને વાંચીએ અને પોતાના જીવનનો સુધારો કરીએ. ભગવાન સ્વામિનારાયણ પછી તો નદીમાં સ્નાન કર્યું છે, પવિત્ર વસ્ત્ર પહેર્યા છે, સંતોને બોલાવ્યા છે, સંતો અમારા માટે શું લાવ્યા છો, અને સંતોએ કીધું છે કે મહારાજ તમારા માટે પુષ્પની માળા લાવ્યા છીએ. મહારાજ ઘોડા ઉપર બેઠા હતા, નીચે ઉતર્યા, સંતોએ મહારાજને શણગાર સજ્યા છે, પગમાં તોડા, કેળે કંદોરા, કંઠે હાર આરોપ્યા, બાંએ બાજુ બંધ અને હાથમાં કડા, પગમાં માથામાં બધા શણગાર સજ્યા છે, પાગમાં તોરા ધરાવ્યા છે. અને શ્રીજી મહારાજ પાછા સારંગપુરની અંદર પધાર્યા છે, સમયો પૂરો થયો છે, બધા જ ભક્તોને પોતપોતાને ગામે મોકલ્યા છે. પણ થયું છે શું, આ ઉત્સવમાં આવેલા હરિભક્તો એને કેવો આનંદ આવ્યો છે અહીંયા નોંધ કરી છે. હો, સત્સંગી ગયા સર્વે ઘેર રે, થઈ સુખી સહુ બહુ પેર રે. સત્સંગી ગયા સર્વે ઓ જોઈ લીલાને ચડી કુમારી રે, જોઈ લીલાને ચડી કુમારી રે, ઉતરે નહીં કે ની ઉતારી રે, ઉતરે નહીં કે ની ઉતારી રે. સારંગપુરનો ઉત્સવ પૂર્ણ થયો. સંતો અને ભક્તોને કહ્યું છે કે સંતો, મંડળ બાંધી ગામે ગામ વિચરણ કરો. આ ઉત્સવમાં જે જે હરિભક્તો આવ્યા છે, ઉત્સવની ફીડબેક લ્યો. કેવો લાગ્યો ઉત્સવ? જમવાનું કેવું હતું?
સત્સંગ કેવો હતો, સત્સંગીઓ કેવા હતા, સંતો કેવા હતા, રહેવાની સુવિધામાં તમને કેવું લાગ્યું, સત્સંગની વાતોમાં તમને કેવું લાગ્યું. મહારાજે સંતોની મંડળીઓ બનાવીને દેશો દેશ ફરવા મૂક્યા છે. સર્વે ગુર્જર દેશ ગયા, કઈ પૂરમાં પઢવા રહ્યા, સત્સંગી ગયા સર્વે ઘેર, થઈ સુખી સૌ બહુ પેર. બધા હરિભક્તો ઘરે ગયા છે, બધા સુખી છે, બધા આનંદમાં છે. કેટલા ઉત્સવમાં નહોતા આવ્યા ને, પહેલી વાર આવ્યા હતા, એને એટલો આનંદ આવી ગયો. ઓહો સ્વામિનારાયણ, આવો ઉત્સવ કરે, અમે તો આવું ધાર્યું નહોતું, આવી મજા પડે એમ. આજકાલ ભુજ મંદિર દ્વારા યુવા શિબિરનું આયોજન થાય અને એ શિબિરોની અંદર ઘણા બધા યુવાનો આવતા હોય. પહેલે જ્યારે શિબિરોનું આયોજન થતાં 150, 200, 300, 350ની સંખ્યા, જેમ જેમ શિબિરો વધતી ગઈ તેમ તેમ એની સંખ્યા વધતી ગઈ. જે તે સમયે તો પ્રેરણા કરવી પડતી, તમારે આવવાનું છે, તમારે આવવાનું છે, ફોર્મ ભરાવવા જવું પડતું. આજે ફોર્મ ન ભરાવવા જઈએ તો પણ એટલી મોટી સંખ્યામાં યુવાનો ભેળા થાય. હમણાં અમે એક ગામમાં ગયા હતા, ભાઈ તમે આવ્યા હતા શિબિરમાં? તો કે હા. કેવી લાગી? મને ખબર નહીં કે આવું શિબિરમાં તમે સમજાવો છો અને શીખવાડો છો. જો આવી પહેલેથી ખબર હતી તો શિબિર છોડત નહીં, હવે એકે શિબિર છોડું નહીં. એવો સ્વાદ આ સત્સંગનો. ગામડે ગામડે સંતો ફરે, સત્સંગીને ઘરે ઘરે જાય, પણ ઘરે ઘરે એવી વાતો થાય. ભગવાનની આ લીલા, આ ઉત્સવ, એની ચડી ખુમારી જોઈ. લીલાને ચડી ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી. કરે ચર્ચા પરસ્પર જ્યારે, થાય કેફ ભરી વાત ત્યારે. ઘરો ઘર એવી વાત થાય છે, કુટુંબમાંથી એક જણો આવ્યો છે, ઘરના બધા માણસોને ભેળા કરીને વાતો કરે કે શું સ્વામિનારાયણના ઉત્સવની વાત, શું આ જગનમાં જમણવારની વાત, શું એક એક કાર્ય આયોજન, લીલાઓને સંભાળી સંભાળીને ખુમારી ચડી જાય છે. અને એ ચડેલી ખુમારીને કોઈ ઉતારી ન હગે, પરસ્પર ચર્ચા અને કેપ ભરી વાત થાય છે. ચિત્ત રંગે રંગાઈ ગયા છે, અતોડ મસ્તી આવી ગઈ છે. રસ્તામાં હાલ્યો જાય ને કેતો જાય, ભાઈ સ્વામિનારાયણને ભજજો ભલા, સ્વામિનારાયણના કાર્યક્રમમાં આવજો ભલા, આવવા જેવું છે. અને હવે પાછો જગન આવવાનો જો, હા આમંત્રણ આવ્યું હોય તો વગર આમંત્રણ મંડી પડે આમંત્રણ દેવા. હા જોજો, સ્વામિનારાયણ ફરી વાર વસંત પંચમીનો ઉત્સવ કરશે, એ ક્યાંય ક્યાં કરે હું તમને જાણ કરીશ, પણ ભૂલતા નહીં, મને યાદ કરાવજો. હા, એ ઉત્સવમાં આપણે બધાને હાલવાનું છે. એમ હાલ્યો જાય ને કહેતો જાય, સગાને મામાને ફુવાને કાકાને ભત્રીજાને જે મળે એને. અને એકવાર સ્વામિનારાયણના દર્શન કરો, એના ઉત્સવ કરો, તમારું કલ્યાણ થઈ જાય. એ નક્કી વાત છે, ઉધારાની વાત નથી. અરે સ્વામિનારાયણના ઘરે તો હજારે હજારો પરચા, હા આવા પરચા તો ક્યાંય જોવા ન મળે. આવી વાતો કરે છે. શું સ્વામિનારાયણના સાધુ, સ્વામિનારાયણના સત્સંગીઓ કેવા, એને દારૂ ન પીવે, ચોરી ન કરે, વ્યભિચાર ન કરે, એક એક હરિભગતના વર્તમાન, એની સમજણ, એની વાતો કરે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ, એ સાધુના ગૌરવની વાતો કરે. કારણ કે જગતના સાધુઓ અને સ્વામિનારાયણના સાધુઓ તો હે અલગ હોય છે, અદ્ભુત વાતો થાય છે. અને ખુમારીઓ કેવી, તીતા ભગતને કેવી ખુમારીઓ. એ ભાઈઓ, સ્વામિનારાયણનું ભજન કરજો, હો સ્વામિનારાયણનું ભજન કરજો. અને ભજન કરશો ને તો અક્ષરધામમાં જવા મળશે. ભગવાન વિમાન લઈને તેડવા આવશે, વિમાન લઈને. હે કેટલાક તો ગામના બધા મજા કરે કે તીતા રેવા દે, તારા સ્વામિનારાયણ તારું વિમાન. અરે ભાઈ શું વાત કરું, હું હાચી વાત કરું રો ભલા. અંધકાળે જો તમને ધામમાં જવું હોય તો સ્વામિનારાયણના આશ્રિત થાજો, સ્વામિનારાયણનું ભજન કરજો. હાલ્યો જાય સ્વામિનારાયણ, બોલો જય સ્વામિનારાયણ, બોલો જય સ્વામિનારાયણ, બોલો. આમ નિધડક થઈને બધાની આગળ ખુમારીથી કહેતો જાય. બધા વરી મજાકમાં કરે, તીતા જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. તીતો રાજી થાય, હો મજાકમાં કહે તો રહ્યા. હા અરે ભાઈ તમે મજાકમાં કરો છો, હાથે હાથે ભજન કરશો ને તો સ્વામિનારાયણ તેડવા આવશે. હે ઈ કે તેતા તને તેડવા આવે વિમાન લઈને, તઈ અમે જોશું
કે હા તું કે રહ્યો એમ સ્વામિનારાયણ તેડવા આવ્યા તો પછી અમે હોંશ કરશું અને વ્યવસ્થા રાખજે, પ્લેનમાં દાંડિયા નખાવજે કે અમે દાંડિયો હાલીને હાલશું, એવું વિમાનમાં દાંડિયા નખાવે. પણ ખુમારી આતીતા ભગતને અને એનો અંધકાળ આવ્યો. ભાઈઓ, અંધકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા હજારો વિમાન લઈને આવ્યા. સત્સંગીઓ તો દેખે પણ કુસંગી લોકો પણ દેખે કે આ સ્વામિનારાયણ પોતાના ભગતને તેડવા માટે આવ્યા. અને વિમાનમાં બે તીતો ચારે બાજુ જોવા મળે. તીતો કહેતો તો થયું હાચું હો, થયું હાચું હો. એ હજારો સંતો, હજારે મુક્તો આ બધા જોયા. તીતો બધા એને કે જુઓ, જોયું જોયું, કહેતો તો એમ થયું કે ન થયું? હા, તમે પણ સ્વામિનારાયણનું ભજન કરશો તો સ્વામિનારાયણ તમને તેડવા આવશે. હા, હવે તમે ભજન કરજો. જેમ કોઈ બીજે ગામે જાય ને માણસને ભલામણ કરતો જાય એ રીતે તીતો ભગત સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાનું કહેતા કહેતા આલોકમાંથી ધામમાં ગયો. એવા તો આ સંપ્રદાયમાં અનેક પરચાઓ છે. ભક્તો, માનવોનું તો કલ્યાણ થાય. અહીંયા કથા નિષ્કુળાનંદ સ્વામી લખી છે કે સંતોને કીધું કે સંતો આપણે તો યજ્ઞ કરીએ અને યજ્ઞમાં હરિભગત ભેગા થાય, ભાઈઓ ભાઈઓ ભેગા થાય, એને તો અમારા દર્શન ઉત્સવ સમયના લાભ મળે. પણ આપણે માણસોને ભેગા ન કર્યા હોય, આપણે ભેગા કરીએ એટલે આપણે ખર્ચો કરવાનો હોય, કાં રસોડો ચાલુ કરવું પડે, બધું કરવું પડે. પણ ક્યાંક માણસો ભેગા થાય, ક્યાંક મેળા થાય ને સંતો, તમે ત્યાં જાજો. હે, વગર જગને ત્યાં જઈને જગન હોય ને ત્યાં આપણું કાઉન્ટર નાખી દેવા. હા, અને તવરાનો મેળો થયો, મહારાજે સંતોને કીધું અમારાથી આવશે અવાશે તો આવશું, તમે બધા પહોંચી જાઓ, ત્યાં ઘણા બધા માણસો ભેગા થશે અને તમારા જેવા સાધુ બેઠા હશે ને સત્સંગ કથા વાર્તા સાંભળશે અને પડેલા કાનમાં શબ્દ અને એને સત્સંગ થશે ને બહુ મોટું કામ થશે. અને ત્યાં સંતોને મોકલ્યા. હવે સંતોને જમવાની વ્યવસ્થા ક્યાં હોય તો હે બળદ જે સીધું લઈને ગયા હોય ને એને તેડવા આવે. એકવાર મહારાજ બાપુભાઈને તેડવા આવ્યા અંતકાળે. હે જીજીભાઈ કીધું કે મહારાજ તમે આને તેડી જાશો તો આ સત્સંગમાં ઘણી બધી ખોટ પડશે. મહારાજ કે આવ્યા છીએ તો ધક્કો નહીં ખાઈએ, ધક્કો અમારો ફેલ ન જાય, પણ એના બળદને લઈ જાશું કે. એટલે પૂછ્યું મહારાજ એના બળદે એવું શું પુણ્ય કર્યું છે કે અમારા સાધુ તવરાના મેળામાં સત્સંગ કરવા માટે આવ્યા હતા અને એ સાધુને માટે સીધું જે ગાડામાં ભર્યું હતું એ ગાડાને તાણ્યું છે આ બળદે. હો, હા, એટલે એ બળદનું પુણ્ય, આટલું જ પુણ્ય પશુનું. અને એમાંય ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે પ્રાણીઓને તેડવા માટે આવે એવો અદ્ભુત. હે, આવા અનેક પરચાઓ આ સત્સંગમાં છે. આમ કરતા 69 કાળ પડ્યો છે. ભગવાન સ્વામિનારાયણ ગુપ્ત વાસ કર્યો છે, કેસ વધાર્યા છે, તપ કર્યું છે. એ સમયે પોતાના ભક્તોને ચેતવણી આપી છે, ભક્તો અન્નનો સંગ્રહ કરી લેજો. હા, ઢોરા વધારાના હોય તો વેચી નાખજો, ઘોડા વેચી નાખજો. બધા હરિભક્તોને હોય, દરબારો હોય, વૈષ્ણવો હોય, ખેડૂતો હોય, બધાને કહી દીધું. અહીંયા અદા બાપુને પણ કીધેલું. સ્વયં મહારાજ એ ટાઈમે કચ્છમાં આવેલા. અદાભાઈને કીધું, બાપુ જો તમે બધા દરબાર, તમે બહુ શોખીન ઘોડાના, એટલે તમે ઘોડા ઘણા રાખો, ઘોડા વેચી નાખજો, અનાજનો સંગ્રહ કરી લેજો. અનાજ હશે ને તો ખાવા કામ આવશે, છોકરાને ખવડાવવા કામ આવશે, ભૂખ્યા માણસ દુખિયા માણસને અનાજ દેવા કામ આવશે. સત્સંગીઓ હતા, ડાયા માણસો હતા, એ બધા ચેતી ગયા. કેટલાક પોતાની હોશિયારી વાપરવા ગયા. અદાભાઈ બાપુએ કીધું, મહારાજ અમે તો દરબાર કહેવાય, અમારા ઘોડા હોય તો અમારો વટ પડે, ઘોડું ન હોય તો અમારો વટ ન રહે, એટલે ઘોડા તો નહીં કાઢી શકીએ. મહારાજ કે કાળ પડશે, ઘોડા ભૂખ્યા તરસ્યા, સીમમાં પાણી નહીં હોય, ક્યાંય ચરો નહીં પાક્યો હોય, અને પછી ઢોરા ભૂખ્યા તરસ્યા, શરીરમાં ગરમી ચડે અને પછી મરે, પછી તમારા વટ ન રહે. તમે તો છેઠ વાળાસર વંગડીયા બાજુ તમારી સીમ, અને ત્યાં તમે ધારો કે ઘોડાને લઈને તમારી સીમ ચાંપવા ગયા હોય, સીમને તપાસ કરવા ગયા હોય, ઘોડું તરસ્યું ભૂખ્યું હોય, ઘોડાને ગરમી ચડે ને રસ્તામાં ઘોડું મરી જાય, પછી તમે શોખીન ઘોડાના ઉપરના સાજ છે એ સોનાના મઢેલા હોય,
એને તો મુકાય નહીં, મરેલા ઘોડાને કદાચ નખણી આવો, પણ ઉપરના સાજ ચોકડા એ તો તમે મૂકીને ના આવો, પછી માથા માથે લઈને આવવું પડે, પછી શું વટ રહે બાપુનો. એટલે અદા બાપુ કે મહારાજ એવું તે કઈ થોડું થાય કે, એવું થોડું થાય કે. મહારાજ કે વાંધો નહીં, તો રાખો ઘોડા. અને પડ્યો 69 કાળ, ક્યાંય વરસાદ નહીં, અનાજ ક્યાંય પાક્યું નહીં, ઘાસ નહીં, ક્યાંય તળાવમાં સરોવરમાં પાણી નહીં, કાળ જાળ ગરમી. એકવાર અદા બાપુ ઘોડા લઈ અને ગયા છે પોતાના સંભાળવા માટે મિલકતને વાળાસર વંગડિયાથી પાછા વર્યા. રસ્તામાં ઘોડું પડ્યું પૃથ્વી ઉપર, પડતાની સાથે તરફડીને મર્યું. વિચાર કર્યો કે સ્વામિનારાયણ બોલ્યા હતા એમ થયું ખરું. હો ભયા, ચોકડું ન મુકાય અને આ ઘોડાનો સાજ પણ મુકાય નહીં. સ્વામિનારાયણ કીધું તું એમ કરવું પડે, હવે સ્વામિનારાયણની વાત રાખવી પડે આપણને. એટલે માથા માથે રાખી બાપુ હોય તો એના સેવક ભેગા હોય ને, બાપુને કહે, સેવક કહે કે લાવો લાવો બાપુ, હું ઉપાડી આલું, આ હારું ન લાગે, હારું ન લાગે કે. એટલે બાપુ કહે કે મારે હવે હારું લગાડવું છે, સ્વામિનારાયણની વાત સાચી છે, બધાને કેવડવું છે. કેવો માથા માથે લઈ ભર બજાર વચ્ચે હાલે આવે, બાપુ તમે બાપુ લાવો લાવો. ના 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 ભાઈ, સ્વામિનારાયણ કીધું તું નહીં સાચું કરવું છે મારે, કે હો કે સ્વામિનારાયણની આજ્ઞા લોપીએ એનું ફળ ભોગવવું પડે કે, અને હું ભોગવી રહ્યો છું, હું સાક્ષી છું, એ કેવડાવવા માટે થઈને મારે માથા માથે લઈને હાલવાનું છે. ભક્તો, કાળ પડ્યો 69 કાળ પૂરો થયો છે, તે વખતે ભગવાન સ્વામિનારાયણે જે કુસંગી લોકો હતા એનો ઘણો બધો સંહાર થયો, પણ પોતાના જે ભક્તો હતા એની સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી. શિવ કાળ રૂપે આવ્યા તો એને રુદ્રાક્ષનો પારો સત્સંગીને ગળે બંધાવ્યો, અને એ પારાના પ્રસાદીના દર્શન આપણા ભુજ અક્ષર ભુવનમાં થાય છે. હા, તો ભક્તજનો, એ ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોની રક્ષા કરી ગઢપુરમાં આવ્યા છે. અને એ ગઢપુરની અંદર પણ, અને ફાગણ મહિનો આવી ગયો, મહારાજ કે વરી આવ્યો ફાગણ મહિનો, તો આપણે પહેલા તો ઉત્સવ કર્યો હતો, હે જુદા જુદા ગામમાં, દભાણમાં ઉત્સવ કર્યો, આપણે સારંગપુરમાં ઉત્સવ કર્યો, આપણે હવે આ ગઢપુરની અંદર ઉત્સવ કરીએ. અને ઉત્સવ માટે ભગવાન સ્વામિનારાયણે અભયરાજા દાદા ખાચરને પણ કીધું છે કે આપણે ઉત્સવની તૈયારી કરો. આમંત્રિત પત્રિકાઓ થઈ હરિભક્તો સંતો બધા આવ્યા છે, રમવા માટેની બધી જ ગોઠવણી થઈ ચૂકી છે. અરસ પરસ ભક્તજનો, રંગ તૈયાર થયો, ગુલાલ તૈયાર થયો, સરસ મજાના ચરુ કડાયા રંગના તૈયાર થયા છે, ઘોડા માટલા ઘડા પણ તૈયાર થયા છે, ગુલાલ અબીર પણ તૈયાર થયો છે, સુરવીર સખાઓ પણ એ રંગોત્સવમાં રમવા માટે તૈયાર થયા છે. પછી નાત કહે, સુણો જન આપો અમને સખા થઈ પ્રસન્ન. મહારાજ કે અમને પણ અમારા પક્ષમાં સખા જોઈશે, એટલે 10-20 સખાને ભગવાન શ્રી હરિ સાથે લીધા છે. સામ સામે બે ટોળા બન્યા છે, સરસ મજાનો મચાવ્યો રંગ પાસે, ભરી પિચકારી અવિનાશે, છાંટી એક એક સૌ માથે, ને પછી નાખ્યો છે ગુલાલ નાથે. એક એક સંતો ઉપર, હરિભક્તો ઉપર રંગ નાખ્યો છે, અને બધા જ રંગની તૈયારી થઈ છે, અદ્ભુત માહોલ રચાયો છે. વસંત ઋતુ અને વસંતનો કેવો માહોલ, કેવી એ ભગવાન શ્રીહરિની અદ્ભુત મૂર્તિ, એનું દર્શન, એનું વર્ણન આપણા સંતોએ કર્યું છે. વસંત અલૌકિક, સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આય રે. વસંત અલૌકિક, સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આય રે.
राजा वसंत अद्भुत वातावरण वसंत ऋतु में ज्या भगवान विराजता हो त्या खड़ू थतु हो होली ना दिवसों में संतो सरस मजाना कीर्तनों गाय केटलो अद्भुत ए रंगोत्सव हशे वसंत अलौकिक संत अलौकिक एना वच्चे कृष्ण अलौकिक संतो अने भगवान भक्तो अने भगवान एनी प्रीत पण अलौकिक आ उत्सव थाय छे उत्सवनी रीतो पण अलौकिक छे गायन पण निर्दोष निष्पाप ए पण अलौकिक छे परस्पर नो जे भाव छे विकार थी रहित छे भाव पण अलौकिक छे नेह अलौकिक छे भुक्ति आलोक ना भोग विलास जे भगवान ना भक्तो बन्या एना पण भोग विलास पण अलौकिक छे अलौकिक मुक्ति छे युक्ति पण अलौकिक छे अलौकिक रंग अलौकिक संग अलौकिक उमंग आ अलौकिक अलौकिक देखाय छे धरनी अलौकिक करनी अलौकिक लरनी अलौकिक मलनी मलनी अलौकिक चलनी अलौकिक भलनी अलौकिक भाए रे मलनी अलौकिक चलनी अलौकिक भलनी अलौकिक भाए रे संग सखा रंग खेलत होरी हो बरखत सुमन गगन सुर चक्रित होरी तयनोपम रास रचोरी होरी त अनोपम रास रचोरी वसंत अलौकिक संत अलौकिक कृष्ण अलौकिक आए रे कृष्ण अलौकिक आए रे हो सखियन साज समाज सजे सब हो सखियन साज समाज सजे सब हो लाज तजे झूमत चहु ओरी लाज तजे झूमत चहु ओरी ब्रह्मानंद आनंद प्रिया संग रंग रमता ममता तन तोरी हो रंग रमता ममता तन तो हो वसंत अलौकिक संत अलौकिक कृष्ण अलौकिक आए दे कृष्ण अलौकिक आए दे कृष्ण अलौकिक आए दे अद्भुत रंगोत्सव थयो छे सर्वेना अंग लाल थया छे।
आकाश लाल बन्यो छे, पृथ्वी पण लाल बनी छे, मुख लाल कमल नेण शोभे सुंदर सुख देण, हसवे दिसे छे दंत पंक्ति ओपे अनार कड़ी थी अति। आँखाए लाल लाल बनी गया छे, मंद हास्य करे त्यारे लाल माथी दंत पंक्ति देखाता धोड़ी सरस मजानी डोलरियानी कड़ी समान पंक्ति देखाती होय, दंतनी पंक्ति ना दर्शन थता होय, मस्तक ऊपर सुंदर फेंटे बोकानी वाड़ी होय, केवा अद्भुत दर्शन हसे। केड़े रेटो कसेलो होय, अति रमवा मा तान लागी गयु होय, एने कारणे केड़नी कस छूटी गई होय, प्रभुनी छाती थोड़ी थोड़ी आम देखाती होय, केवा अद्भुत दर्शन या निष्कुळानंद स्वामीए वर्णन कर्यु छे। भक्तो आ निर्दोष होळी उत्सव एनी वात अहीं देवानंद स्वामी कहे छे के अलौकिक छे। भगवानना संतो अने भक्तो ज्यारे परस्पर एकबीजामां मळता होय, दिल एटला बधा राजी होय, मननी विकृतिओथी रहित होय, परस्पर आम बाथमां गालीने मळाई जाय हो। गणायने आजकाल सगा संबंधीओने मळवुं होय त्यारे जो दिल छेटा होय तो मळवानुं थोड़ुं बीते बीते थाय हो, हाथ अड्या एटले आपने मळाई गयो एम कहेवाय, अने ज्यारे हेत उभराय त्यारे बाथो बाथ भीड़ीने एकबीजाने ऊंचा करीने मळाय। हा अहींया एम कीधुं छे के मलनी अलौकिक। આજે આપણે મળીએ, હાલે આજે બે બે ભાઈબંધ ભેગા થાય, કેમ છે યાર એમ કરીને હાથ ઊંચા કરીને સામે સામે હાથ પછાડે, કાં તો પાછળ જઈને પોઠામાં થાપો મારે, કેમ છે યાર એમ કરીને, કાં તો છાતીમાં બે ઠપકારે, ઓલે ઉભો જ રહી જાય હે। પણ અહીંયા મલની અલૌકિક, ભગવાનનો ભક્ત જુએ ને અંતરમાં રાજી રાજી ઉમળકો થઈ જાય, હેત ઉભરાઈ આવે, આવો આવો ભગત, આવો આવો, જય સ્વામિનારાયણ। હે જો હેત ન હોય ને, જય સ્વામિનારાયણ કે જય ના એટલે જ પતે હો, અરે ઘણ ખાલી દામ આમ કરે, મોઢામાંથી અવાજ ન કાઢે, મરી જાવ તો ન કાઢે, એટલું છેટું થઈ ગયું હોય। પણ જો ભગવાનના ભક્તની સાથે એટલી દૂરીપણું હોય તો જીવન જીવવાની મજા ન હોય। ઘરમાં તમે પ્રવેશ કરો, ઘરમાં તમને હેતનો અવાજ આવે, જય સ્વામિનારાયણ, ત્યારે અવાજ આવે જય સ્વામિનારાયણ। એક જણાને મેં પૂછ્યું, ઘરમાં જાઓ ત્યારે જય સ્વામિનારાયણ કયો, કહીએ તો ખરા પણ અવાજ એવો આવ્યો, વરી આવ્યો મોં પીટ્યો, તો અમે શું જય સ્વામિનારાયણ કહીએ? ભાઈ તમે હેત આપ્યું નથી તો અમેથી ક્યાં આવે તમને હેત, દીધું હોય તો મળે, નહીં તો મળતું નથી। અહીંયા કથા લખાઈ છે, ભગવાનના ભક્તો છે એ રાગ દ્વેષથી પર થઈ ગયા હોય છે, એ ભગવાનનો ભગત કહેવાય। ઈર્ષા અદેખાયથી પર થઈ ગયો, એને કોઈની સાથે અબોલાપણું ન હોય, કદાચ જય સ્વામિનારાયણ ન લે તોય જય સ્વામિનારાયણ કહેવાનો નાતો બંધ ન કરે, જય સ્વામિનારાયણ ચાલુ જ રાખે હો। હા, મલની અલૌકિક, ચલની અલૌકિક, ભલની અલૌકિક ભાય રે, કેવી વાત છે હો, એનું મળવું અલૌકિક ભગવાનના ભક્તનું, એનું ચાલવું અલૌકિક હોય હો। ભગવાનનો ભક્ત હોય ને મસ્તીમાં ચાલ્યો જતો હોય, એની ઠેડાઈ ન હોય, ઘણા એને વાહ ભરાઈ ગયો હોય, તમને હાલવાની ચાલ બદલાઈ જાય ભાઈ। હા, અહીંયા તો ભલની એનો અર્થ ભળી જાય એકબીજામાં હો। હા, જ્યાં જ્યાં સેવામાં જોડ્યા હોય ને એ ગેપ ન રાખે એકબીજામાં ભળીને, નહીં તો ભળ્યા ન હોય ને તો એકબીજાનું કાપ ખૂટી, તું બોલ્યો એટલે થવા ન દઉં ભાઈ, તું કાં બોલ્યો, તું કહીએ ને અમે કરીએ, ભળી ન આગે ભગવાનનો ભગત। અહીંયા લખ્યું છે ભલની અલૌકિક ભળી જાય, આપણે એમ થાય કે આનું આ આટલું બોલતો તો છતાંય કાંઈ ન રાખ્યું, હળી મળી ને ગયો, ખબર ન રહી, કલ્પનામાં ન આવે એમ ભળી જાય,
દૂધમાં જેમ પાણી ભળી જાય એમ ભગવાનના ભક્તો એકબીજામાં ભળી જાય. ભલની અલૌકિક, હસની અલૌકિક, ભગવાનના ભક્તોનું હસવું એ અલૌકિક. ઘણાનું ટાયડા હસવો ને એકબીજા ઉપર હસે, હો અટહાસ્ય મજાક કરે એવું નહીં. ભગવાનના ભક્તો પ્રસન્ન ચિત્તો થઈને હસતો હોય, હા, અને બીજાને રાજી કરવા માટે હસતો હોય, ઘણા તો બળતરા કરવા માટે હસે એમ નહીં. ભગવાનના ભક્તોનું હસવું પણ અલૌકિક છે, વસવું અલૌકિક. જ્યાં એ રહે ને ત્યાં એનું રહેવું અલૌકિક. જેની સાથે એ ભગવાનનો ભક્ત રહ્યો હોય ને મજા આવી જાય કે થોડા દિવસ ભલે વિદેશમાં ગયા પણ એ માણસ ભેગા આપણે રહ્યા ને એ માણસના વિચારો, એની રહેણી કેણી, એની વાતચીત કેટલી અલૌકિક હો, મજા પડી ગઈ હો. એટલે ભગવાનના ભક્તનો બધો અલૌકિક હોય. ભક્તો, અદ્ભુત કથા આ ભક્ત ચિંતામણીની છે. દળદાળ ગ્રંથ, રાગ રાગણી વાળો ગ્રંથ અને એના અદ્ભુત પ્રસંગો છે. પણ આ કથા સમયની પાબંદીને આધારે આપણે હાલતી હોય છે, એટલે અત્યારે સમય થઈ ગયો છે. અત્યારે મારી વાણીને હું વિરામ આપીશ. એ યોગ્ય ગણાશે ત્યારે જય ઘોષની સાથે કથાને અહીંયા જ વિરામ આપીશ. હું સહજાનંદ સ્વામી મહારાજની જય. નરનારાયણ દેવની.